નમસ્કાર, આપ જોઈ રહ્યા છો એચબીએન ટીવી ન્યૂઝ. તો જોઈએ આજના મહત્વના સમાચાર મહેસાણાથી અમારા સંવાદદાતા રણજીતસિંહ વાઘેલા સાથે. મહેસાણા ઇલેક્ટોરલ બોન્ડને લઈને મહેસાણા જિલ્લા કોંગ્રેસ સમિતિની પ્રેસ. કોન્ટ્રાક્ટ લો લાંચ આપવાનો કોંગ્રેસ દ્વારા લગાવાયો આરોપ. વર્ષ 2018થી 43 કંપનીઓએ સ્થાપના 6 માસ પછી બોન્ડ ખરીદ્યા. આ કંપનીઓએ ભાજપને 384.50 કરોડનું દાન આપ્યું. આ કંપનીઓને હાઈ રિસ્કમાંથી બાકાત કરવામાં આવી. બોન્ડે ભારતનું નહીં પણ સમગ્ર વિશ્વનું કૌભાંડ. ભાજપે ખાનગી કંપનીઓ પાસેથી યેનકેન પ્રકારે બોન્ડના નામે અબજો રૂપિયા વસૂલ કર્યા. ફર્જી કંપનીઓનો સહારો લઈ બોન્ડ ખરીદ કરવામાં આવ્યા. મહેસાણા જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આ મામલે સીટની રચના કરવાની માંગ કરી. ચૂંટણી સમયે કોંગ્રેસના આઈટીના નામે 11 બેંક એકાઉન્ટ ફ્રીજ કરી દેવાયા. ઈડી અને આઈટી તેમજ સીબીઆઈની રેડ કરાવી હપ્તા વસૂલી જેવું કાર્ય થતું હોવાનો કોંગ્રેસનો આરોપ. સનફ્રામા કંપની દ્વારા 31.5 કરોડના ઇલેક્ટોરલ બોન્ડ લીધા હોવાનું ખુલ્યું. મહેસાણા જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ હસમુખ ચૌધરી યોજી પ્રેસ. પ્રેસમાં કોંગ્રેસ અગ્રણી જયદીપસિંહ ડાભી અને પ્રવક્તા મેઘાબેન પટેલ તેમજ પ્રદેશ મંત્રી નરેન્દ્ર પટેલ હાજર. બ્યુરો રિપોર્ટ એચબીએન ટીવી ન્યૂઝ, રમેશ સત્યની સાથે. જે લોકસભાની ચૂંટણી આવી રહી છે, કોંગ્રેસ હજુ ઉમેદવાર પસંદ નથી કરી શકી, એક બાજુ ભાજપનો પ્રચાર ચાલુ થઈ ગયો, શું કહેશો? અમારી પાર્ટીએ એક ઉમેદવારની પેનલ બનાવી અને સીઈસીમાં મોકલી આપ્યું છે. 7 બેઠકો સાથે જાહેર કરવાના હોવાના કારણે મહેસાણાની બેઠક પણ તે પૈકીની 7 બેઠકમાં છે, એટલે સાથે જાહેર કરવાના હેતુસર એકાદ બે દિવસમાં હમણાં જાહેર થઈ જશે. પાટીદારની ટિકિટ આપવાની વાત છે કે ક્ષત્રિય સમાજને? 3 પેનલ બનીને બધા સમાજમાંથી ઉપર સેન્ટ્રલ ઇલેક્શન કમિટી નક્કી કરતી હોય છે. સીઈસી જે હાઈકમાન્ડ અમને ઉમેદવાર આપશે તેને સંગઠન રૂપે અમે એમને આ જંગ જીતાડવા માટે કટિબદ્ધ છીએ. આવી ચૂક્યા છે દાવેદારોનું લિસ્ટ હાઈકમાન્ડે સ્ક્રુટિની કરી અને સીઈસીમાં સોંપેલ છે, એટલે એક્ઝેક્ટ માહિતી સીઈસીમાં જ હોય સેન્ટ્રલ ઇલેક્શન કમિટી જોડે, અને હાઈકમાન્ડ જે ઉમેદવાર આપશે તેને સંગઠન લઈ અને વિજયી બનાવવા કૃત નિશ્ચય છે. ભાજપ પાટલાકની લીડનો દાવો કરે છે, કોંગ્રેસ કઈ રીતે કરશે? એ હવે દર વખતે ખોટું બોલવું, જોરથી બોલવું એ એમનો વિષય છે. આ વખતે અમારો ઉમેદવાર, દાખલા તરીકે જાહેર કરેલ ઉત્તર ગુજરાતના 3 ઉમેદવારમાં, સાબરકાંઠામાં ડૉક્ટર તુષારભાઈ, બનાસકાંઠામાં ગેનીબેન, પાટણમાં ચંદનજી, આપ જોઈ રહ્યા છો મીડિયા મારફતે કે એમની કેવું લોક આવકાર મળી રહ્યો છે. લોકો એમને કેટલા પ્રેમથી વોટ સાથે નોટ પણ આપવા તૈયાર છે. તો આ વખતે મહેસાણામાં પણ જે ઉમેદવાર આવશે એ તાકાતથી અને જંગી લીડથી અહીંયા જીતવાની અમે નેમ ધરાવી. લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસની વ્યૂહરચના કેવી રહેશે? કોંગ્રેસ તમામ 18 આલમને સાથે રાખી અને દરેક કાર્યકરો અમારા જે કસાયેલા અને કર્મઠ કાર્યકરો અમારી સાથે છે એ કાર્યકરોની ખોજ ઉતારી અને ગામે ગામ જઈ બુથ લેવલ સુધી BLO 1 અને BLO 2ની કામગીરી અમે પૂર્ણતા કરવાના આરે ઉપર છીએ, અને કાર્યકરો સાથે અમારી પૂરી ખોજ કોંગ્રેસના ઉમેદવારને જીતાડવા કૃત નિશ્ચય બનેલી છે. અશુભાઈ ધૂતકે ડેરીના ચેરમેનની ચૂંટણી ઘણા લાંબા સમયથી થતી નથી, તો શું કહેશો? એમાં હાઈકોર્ટમાં મેટર છે, સમીની એક મંડળીએ રીટ પણ દાખલ કરેલી છે, પણ આ વર્તમાન સરકાર એમના હોદ્દેદારોને બચાવવા એ કાયદાનું પાલન નથી કરાવતા, એટલે હાઈકોર્ટમાંથી જે નિર્ણય આવે એ રાજ્ય સરકાર કરશે. પણ અમારી પણ માગણી છે કે નિયમ મુજબ ચૂંટણી થવી જોઈએ.